નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 12 જુલાઈ 2023. આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદનો હજુ પણ એક રાઉન્ડ આવી રહ્યો છે. હજુ ગુજરાતમાંથી વરસાદ ગયો નથી. હજુ 2 થી 3 દિવસ ધીમો ધીમો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડશે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. તો સંપૂર્ણ અપડેટ મેળવીશું. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે, તેમજ અરબી સમુદ્રમાં ગુજરાતની ઉપર પણ લો પ્રેશર સિસ્ટમ બનશે. તો ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં 18, 19 અને 20 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક વાવાઝોડા જેવી સૌથી મોટી સિસ્ટમ અહીં બની રહી છે. તેની પવનની ઝડપ પણ 90 કિલોમીટર પ્રતિ કલાક જેવી આપણને જોવા મળે છે. તો ગુજરાતની અંદર પણ 17 તારીખથી લઈ 25 તારીખ સુધીમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેની અપડેટ મેળવીશું. અત્યારના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને અત્યારે સવારના સમયે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, જેમાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે, રાજપીપળા, ભરૂચ આજુબાજુના વિસ્તારો, અમોદ તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ, તો આટલા જિલ્લામાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ આજુબાજુના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગોધરા, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની શક્યતા રહેલી છે. હવે જોઈએ આપણે બપોરના સમયની અપડેટ. તો ખાસ કરીને બપોરના સમયે જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારો છે, તેમજ અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લો, તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લાના, તેમજ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કોઈ કોઈ વિસ્તારો એવા હોઈ શકે જેમાં ભારે વરસાદ પડી શકે. તો મહીસાગર જિલ્લો, પંચમહાલ, દાહોદ, તેમજ વડોદરા, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના જે આટલા જિલ્લા છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે આજે સાંજના સમયે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો સાંજના સમયે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર અને રાજકોટના કોઈ કોઈ વિસ્તારો, તેમજ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે. તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આ જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ અને કપડવંશ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 13 તારીખમાં પણ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને દાહોદ ગોધરા પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આગામી 16 તારીખથી ગુજરાતની અંદર વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે, પરંતુ આગામી 20 તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. 20 તારીખથી લઈ 25 તારીખ સુધીનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં, તેમજ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કારણ કે સિસ્ટમ ઉપર સિસ્ટમ બની રહી છે, અહીં પણ એક લો પ્રેશર સિસ્ટમ છે, તો બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની છે. તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને જુલાઈ મહિનામાં હવે જે દિવસો બાકી રહ્યા છે તેમાં 20 તારીખથી લઈ 25 તારીખ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે. 18 તારીખથી ગુજરાતની અંદર ભારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે, અને ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે. અત્યારે જે વરાપના જે દિવસો છે, તો આજથી ગણવામાં આવે તો 12, 13, 14, 15 તારીખ સુધી એમ 4 દિવસ સુધી સખત ગુજરાતની અંદર તડકા જેવું વાતાવરણ જોવા મળે, ક્યાંક ક્યાંક આંશિક વાદળો જોવા મળે, તો ક્યાંક ક્યાંક ભારે હળવો વરસાદ પણ પડે. બાકીના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું રહેશે અને ખેડૂતો માટે પોતાના કાર્યો તાત્કાલિક ધોરણે 4 થી 5 દિવસની અંદર પતાવી લેવા. કારણ કે 16 તારીખથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે. સાથે સાથે 18, 19 તારીખથી જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, તેમજ
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં ભારે વરસાદનો જે રાઉન્ડ છે તે આવી રહ્યો છે. સિસ્ટમમાં જો કોઈ ફેરફાર થાય તો તાત્કાલિક તેમાં મોટા ફેરફારો થઈ અને ભારે વરસાદ પણ પડવાની શરૂઆત થઈ શકે છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.